नमस्कार हूँ छू हरेश गज्जर, स्वागत है आप सर्वे नु हिंदुस्तान की आवाज न्यूज मान। नजर करिए आज ना मुख्य समाचार पर। भारत सरकार द्वारा सर्जिकल स्ट्राइक बाद एयर स्ट्राइक करवामां आवेल छे, त्यारे गुजरात भर में हाई एलर्ट पण करवामां आवेल छे। त्यारे 12 ज्योतिर्लिंगमांना एक आवेल सोमनाथ महादेव मंदिर पण आतंकवादीना टार्गेटमां होई शके छे। अने झेड प्लस सुरक्षामां आवतुं सोमनाथ मंदिर खाते आजे दिल्लीथी एनएसटेक कमांडो पण आवी चूक्या छे, तेमज सोमनाथ ट्रस्ट अने सोमनाथ पुलिस द्वारा पण चुस्त बंदोबस्त तैनात करी देवामां आवेल छे। सोमनाथ मंदिर अरबी समुद्रना किनारे बिराजमान होय त्यारे दरियाई सुरक्षा पण वधारी देवामां आवी छे अने 24 कलाक राउंड ध क्लॉक दरियामां मरीन कोस्टगार्ड अने पोलीसना जवानो द्वारा चुस्त बंदोबस्त गोठवामां आवेल छे। सोमनाथ आवता જતા વાહનોનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે। સોમનાથ મંદિર તેમજ દરિયાની સુરક્ષા વધારવામાં આવી છે। સોમનાથમાં લેન્ડિંગની તમામ જગ્યાઓ પર બોટોમાં વાહન ચેકિંગ સહિતનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને એનએસજીના 4 જેટલા જવાનો પણ સોમનાથ મંદિર ખાતે આવી પહોંચ્યા છે। તેઓ સોમનાથ મંદિરની આસપાસ તેમજ જરૂર જણાય તે જગ્યાએ તપાસ પણ હાથ ધરવામાં આવશે। પોલીસ ઇન્સ્પેક્ટર પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન પીઆઈ તરીકે ફરજ બજાવું છું અને હાલમાં જે સુરક્ષાને લગતી અમોએ મંદિર તેમજ દરિયાઈ સુરક્ષા લગતી અલગ અલગ ટીમો બનાવી તેમજ બોટોમાં સાથે રાખતી માણસોને અલગ અલગ ક્રોસ પેટર્ન ચાલુ છે। જે જ્યાં જગ્યા લેન્ડિંગ પોઈન્ટ છે ત્યાં પણ માણસો ગોઠવેલા છે અને 24 કલાક અમારા માણસો હાલ કાર્યરત છે। અલગ અલગ જગ્યાએ વાહનો ચેકિંગ ચાલુ છે, તેમજ દર્શનાર્થી આવે છે એમને પણ ચેકિંગ ચાલુ છે અને ક્યાંય આવે છીંડાવટ અહીં ના જાય એના માટે અમે સતત એલર્ટ છીએ। એનએસજી કમાન્ડો ગઈકાલના રાતના 8 વાગ્યાના આવી ગયેલ છે, તેઓ મંદિરની આજુબાજુ તેમજ જરૂર જણાય એવા પોઈન્ટો પર પણ ચેકિંગ ચાલુ કરેલું છે। 4 જેટલા કમાન્ડો આવેલા છે। મને પડને અપડેટની ખબર માટે જોતા રહો હિન્દુસ્તાન કી આવાજ ન્યૂઝ, મારી સાથે હું છું હરેશ ગજ્જર, રજા આપો, નમસ્કાર।